નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તક મુજબના પાઠ નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના તમામ પાઠના જે સ્વાધ્યાય છે તેમના સોલ્યુશન મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આ તમામ સોલ્યુશનની પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી લેવી પીડીએફ માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાયનું એમાં પહેલો સવાલ સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે તો સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવાના ફાયદામાં પેલું સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે બીજું આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે ત્રીજું સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે ચોથું સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે પાંચમું તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમને ધોરણ ત્રણથી ના બધા જ વિષયના જે તમામ પ્રકારના સોલ્યુશન છે તેની પીડીએફ મળી રહેશે જેમ કે સમજૂતી છે સ્વાધ્યાય છે સ્વાધ્યયન પોથી છે ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું તો આ તમામ પ્રકારના સોલ્યુશનની ઓ તમને અહીંથી મળી રહેશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી તમારા મિત્રો અને દોસ્તોને પણ કહેવું અને આ પીડીએફ જે છે તમારે જરૂરી તે મેળવી લેવી ત્યાર પછી બીજો સવાલ રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો તો ઉત્તર પેટ્રોલિયમની પેદાશ બિટ્યુમિન એ રોડ સમતલ કરવા માટે વપરાય છે ત્યાર પછી ત્રીજો સવાલ મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે ઉત્તર લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બનાઇઝેશન કહે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો એમાં અ અશ્મિ બળતણ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે તો કોલસો કુદરતી વાયુ અને પેટ્રોલિયમ બ પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે શુદ્ધિકરણ ક ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે તો જવાબ આવશે સીએનજી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનોમાં ખરા માટે ટી ઉપર અને ખોટા માટે એફ ઉપર ખરાની નિશાની કરો તો અ અશ્મિ બળતણને પ્રયોગ શાળામાં બનાવી શકાય છે તો જવાબ આવશે ફોલ્સ તો અહીંયા આપણે એફ ઉપર ટીક કરીએ બ સીએનજીએ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે તો આ પણ ખોટું છે તો એફ ઉપર કરીશું ક કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તો એ સાચું છે એટલે આપણે ટી ઉપર કરીશું ડ કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે તો આ સાચું છે તો આપણે ટી ઉપર કરીશું ત્યાર પછી કેરોસીન અશ્મિ બળતણ નથી તો આ ખોટું છે એટલે અહીંયા એફ ઉપર કરીશું ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે છે તે સમજાવો તો જોઈએ ઉત્તર બનતા લાખો વર્ષો લાગ્યા માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે ત્યાર પછી સાતમો સવાલ કોકની લાક્ષણિકતાઓ અને ઉપયોગો વર્ણાવો તો જોઈએ કોકની લાક્ષણિકતાઓ પેલું તે સખત છે તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે સી તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ સત્યાશીથી થી ટકા છે ચોથું તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી હવે આપણે કોકના ઉપયોગો જોઈએ તો પેલું સ્ટીલના ઉત્પાદનમાં અને બીજું કેટલીક ધાતુઓના નિષ્કર્ષણની અંદર ત્યાર પછી આઠમો સવાલ પેટ્રોલિયમના બનાવટ પ્રક્રિયા વર્ણવો તો જોઈએ ઉત્તર સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર પર સ્તર થયા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણના કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું પેટ્રોલિયમના સ્તર ઉપર કુદરતી વાયુનો સ્તર જમા થયો ચાલો ત્યાર પછી આપણે જોઈએ નવમો સવાલ અહીં આપણને કહ્યું છે કે નીચેનું કુષ્ટક ભારતમાં ઓગણીસો ને એકાણુંથી સત્તાણું સુધીમાં ભારતની કુલ પાવર ઉર્જા તંગી દર્શાવે છે આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો વાયક્ષ ઉપર વર્ષ મુજબની માહિતીની તંગીની ટકાવારી તથા એક અક્ષ ઉપર વર્ષને દર્શાવવાનું છે તો અહીંયા ક્રમ લખી દઈએ વર્ષ ઓગણીસો એકાણુંથી ઓગણીસો સત્તાણું સુધી અને એની તંગી આપણે અહીંયા દર્શાવેલી છે તો જોઈએ વર્ષ અને પાવર તંગીની ટકાવારી પ્રમાણેની માહિતી તો અહીંયા તમે જોઈ શકો છો કે શખ્સ ઉપર આપણે વર્ષ દર્શાવેલા છે ઓગણીસો એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અને પાવરની તંગી જે છે તે આપણે અહીંયા વાય અક્ષ ઉપર દર્શાવેલી છે બરાબર પ્રમાણ માપ એક સેન્ટીમીટર બરાબર આપણે જે પાવરની તંગી છે તે એક લીધેલી છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે પાવર તંગી જે છે તે દર્શાવી શકીએ મિત્રો આપણે તમારા માટે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી રહેશે જેમ કે સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય બુથી ગલત હતી બધી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા પ્રકારના સોલ્યુશનની પીડીએફો તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો જરૂરી પીડીએફ મેળવી લેજો તમારા દોસ્તોને મિત્રોને પણ એપ્લિકેશન વિશે જરૂરથી જણાવજો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું તેમજ સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને હા જો પહેલીવાર આપણી ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ નોટિફિકેશન જરૂરથી ઓન કરી દેજો